નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા આસાબા નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાની YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આના અગાઉના લેક્ચરમાં બરાબર બર્ડ્સ પક્ષીઓ વિશે શીખી ગયા છીએ, જેમાં આપણે ચિત્ર જોઈને સ્પેલિંગ લખ્યા બરાબર. તો હવે શું કરવાનું છે તમારે? તો કે પેજ નંબર 25 છે ને, એમાં તમારે મન ગાઉન્ડ આરંભ કરવાના રહેશે બરાબર. અને હવે તમારે ફોર લાઇન બુક કાઢવાની છે, એમાં તમારે મારી સાથે સુલેખન લખવાનું છે. આપણે ગુજરાતીમાં તો સુલેખન લખીએ છીએ, પરંતુ ઇંગ્લિશમાં કઈ રીતે લખીએ છીએ એ હવે આપણે શીખવાનું છે બરાબર. તો હવે દરેક વિદ્યાર્થી ફેસબુક ગ્રુપમાં મારી સાથે સુલેખન લખવાનું રહેશે, તેમજ દરેક જે સ્પેલિંગ છે એ નીચેની લીટીને અડાડીને લખવાના છે. જેમ ગુજરાતીમાં આપણે ઉપરની લીટીને અડાડીને લખીએ છીએ, તેમ અંગ્રેજીમાં આપણે નીચેની લીટીને અડાડીને લખવાનું. પહેલો અક્ષર હંમેશા કેપિટલ કરવાનો રહેશે. તો દરેક વિદ્યાર્થી મારી સાથે લખશે, ચલો લખો. વન્સ, ઓ એન સી, વન્સ આર સો એક્સ એ ડબલ વન આઈ સો એ લિટલ લિટલ એટલે નાનું, બર્ડ એટલે પક્ષી. હું જ્યાં જો અક્ષરની પાછળ અલ્પવિરામ કરું એ તમારે પણ અલ્પવિરામ કરવાનું રહેશે, અને પૂર્ણવિરામ કરું તો પૂર્ણવિરામ કરવાનું રહેશે. આ જ રીતે તમારે દરેક સ્પેલિંગ લખવાના છે. પહેલો અક્ષર કેપિટલ કરવાનું ભૂલવાનું નહીં, તમારે લીટી છોડીને લખવાનું છે. ચલો ત્યાર પછી સી ઓ એમ એટલે કે કમ, કમ હો 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 બરાબર. ત્રણ વાર લખવાનું છે કમ હો હો, અહીંયા પણ અલ્પવિરામ કરવાનું છે. ત્યાર પછી સો આઈ, મારી સાથે લખતા રહેજો એટલે તમને આવડી જાય જલ્દી. સો આઈ ક્રાઇડ, સી આર આઈ ઈ ડી, સો આઈ ક્રાઇડ, સી આર આઈ ઈ ડી. ત્યાર પછી ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાના બરાબર. લીટર પાછો કેપિટલ અક્ષર, એલ આઈ ડબલ ટી એલ ઈ, લિટલ બર્ડ્સ. અમે હજી પેલી લીટીમાં જોયું ને, લિટલ બર્ડ્સ એટલે કે નાનો પક્ષી. ત્યાર પછી લીટીમાં વી ડબલ્યુ આઈ ડબલ એલ, વી યુ વાય ઓ યુ બરાબર, એટલે કે વાય યુ. વી યુ સ્ટોપ, એસ ટી ઓ પી, વી યુ સ્ટોપ સ્ટોપ સ્ટોપ. ત્રણ વાર લખવાનું રહેશે, સ્ટોપ સ્ટોપ સ્ટોપ. અને સૌથી છેલ્લે શું કરવાનું છે? પ્રશ્નાર્થ. ત્યાર પછી એન્ડ બોસ, એ એન ડી, એન્ડ બોસ ડબલ્યુ એ એસ, એન્ડ બોસ ગોઈંગ જી ઓ આઈ એન જી, એન્ડ બોસ ગોઈંગ ટુ ધ ટી ઓ બરાબર, એટલે કે ટુ ટી એ જી, એને શું કહેવાય? તો કે ધ ટુ ધ વિન્ડો, ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ, ડબલ્યુ આઈ એન ડી ઓ ડબલ્યુ. વિન્ડો એટલે શું થાય? તો કે બાર. ત્યાર પછી ટુ સે, સે એટલે કેવું, ટુ સે હાઉ ડુ, એચ ઓ ડબલ્યુ એટલે શું વચાય? તો કે હા, હાઉ ડુ યુ ડુ. પાછું વળી શું કરવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, લખ્યું ટુ સે હાઉ ડુ યુ ડુ, અને સૌથી છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાર પછી બટ એટલે કે બી યુ ટી, બટ ઈ એચ ઈ, એને શું વચાય? ઈ. બટ હી સુ, એસ એચ ડબલ ઓ કે, એને શું વચાય? તો કે શું, હી ઇઝ લિટલ, એલ આઈ ડબલ ટી એલ ઈ, લિટલ કે એટલે પૂછ્યું બરાબર. બટ હી સુ, હી ઇઝ લિટલ તે. ત્યાર પછી એન એટલે કે એ એન્ડ ડી, એન્ડ ફાર
थैंक यू।